કચ્છના સરહદી વિસ્તારોમાં એક બાજુ ગયા વર્ષે વરસાદે હાથતાળી આપી છે તો બીજી બાજુ પાણી અને ઘાસચારાની સમસ્યાને સરકારે સ્વીકારી અસરગ્રસ્ત કચ્છના ખાસ હિસ્સાને અર્ધ અછતગ્રસ્તમાં સમાવ્યા છે તો બીજી બાજુ પાણીની સમસ્યા વિકટ બનતા પાણીની શોધમાં માલધારીઓને દૂર દૂર સુધી જવું પડે છે અને હાલત ખરાબ થવાથી હિજરત કરતા જોવા મળે છે હવે અડધા માણસો ગયાથી હિજરત કરીને હાલ્યા ગયા છે જે વાગડમાં ભચાઉ તાલુકા ખારગ ગામમાં છે માલધારીઓ છે યાથી 20 પરિવારો યાથી હાલ્યા ગયા છે મુશ્કેલ બનેલી પાણીની આ સમસ્યા સામે લાચાર બનેલા આ માલધારીઓ ઢોરોને પાણી અને ઘાસચારો આપવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે બીજી બાજુ પાણી વિના અનેક પશુઓ અને ઢોરોના મોત થયા છે જેને લઈને ઢોર પર નભી પોતાનું ગુજરાન ચલાવતા માલધારીઓને પોતાના ઢોરોને ગુમાવવાની સાથે સાથે પરિવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે હવે અમારે ભાઈ 4 કિલોમીટર પાણી જાય છે અમારી બોરી તકલીફ છે અમારી ભાઈ માણસને આખીમાં આંસુ આવી જાય છે એટલી તકલીફ છે એટલે અમારી તમારી એ અમારી અપીલ છે કે અમારું ગમે તે કરો પાણીનું સંગ્રહણ કરો જેવું કરો બીજી બાજુ ગામમાં કુવા તો છે પરંતુ તેમાં પણ ગંદુ અને ખારું પાણી આવતા બીમારી ફેલાઈ રહી છે અને બીમારીના કારણે અનેક પરિવારોમાં મોતનો માતમ છવાયો છે ઘણા મરી ગયા અમારા પોતાના 100-150 ગાય રહ્યા અત્યારે 28 ગાય છે ખાલી પાણી તો અત્યારે અમે જ આ હેર બાજુ લાઇનમાં ટોટલ લાઇનમાં અમે પીવાય જીવાણાનું માનવી પાણી વિના તરફડિયા મારી રહ્યું છે પરંતુ વિકાસની વાતો કરતા રાજનેતાઓ છેવાડાના માનવીની વેદનાને નજર અંદાજ કરી રહ્યા છે આમ લોકોમાં ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે આ સાથે જ યેમ કેન પ્રકારે પાણી મળે તેમ છેવાડાનું માનવી ઈચ્છી રહ્યો છે કૌશિક કંઠેચા સંદેશ ન્યૂઝ કચ્છ એક બાજુ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પોકાર છે ત્યારે પાવી જેતપુર તાલુકા